નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે જોવાના છે MPHW અને FHW પરીક્ષાને લગતા 100 મોસ્ટ IMP ઓનલાઇનર પ્રશ્નો. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, અને જો તમે અગાઉના વિડીયો ના જોયા હોય તો તેની લિંક હું આઈ બટનમાં આપી દઈશ, તમે ત્યાંથી વિડીયો જોઈ શકો છો. આપણે અગાઉ 6 વિડીયોમાં 500 જેવા પ્રશ્નો કવર કરી ચૂક્યા છીએ, અને પ્લસ આ 100 પ્રશ્નો, એટલે આપણા ચેનલ ઉપર 600 જેવા પ્રશ્નો આરોગ્યાને FHW અને MPHW પરીક્ષાને લગત થઈ ગયા છે. તો હવે આ વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, MNY પૂરું નામ જણાવો. તો આ પ્રશ્નનો જવાબ છે મુખ્યમંત્રી નિદાન યોજના. પ્રશ્ન નંબર 2, સગર્ભાને T2 ઇન્જેક્શન શરીરના કયા ભાગ પર આપવાનું હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે હાથના બાવડા પર. પ્રશ્ન નંબર 3, નાના બાળકને ઝેરી કમળાનું ઇન્જેક્શન શરીરના કયા ભાગ પર આપવાનું હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે જાંઘ પર. પ્રશ્ન નંબર 4, ગુજરાત સરકાર દ્વારા તાવના નિદાન માટે કઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે? તો આ પ્રશ્નનો જવાબ છે 104 નંબરની હેલ્પલાઇન. પ્રશ્ન નંબર 5, TBના શંકાસ્પદ દર્દીઓને શોધવા માટે હાલ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગુજરાતમાં કયો સર્વે ચાલુ છે? તો આ પ્રશ્નનો જવાબ છે SCF સર્વે, એટલે કે એક્ટિવ કેસ ફાઇન્ડિંગ સર્વે. પ્રશ્ન નંબર 6, જન્મ બાદ બાળક અને માતાને ઘરે પહોંચાડવા માટે સરકારની કઈ યોજના છે? તો આ પ્રશ્નનો જવાબ છે ખિલખિલા યોજના. પ્રશ્ન નંબર 7, કયા વિટામિનની ઉણપથી માણસના વાળ સફેદ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિટામિન B. પ્રશ્ન નંબર 8, TBનો SCF સર્વે કયા વારે કરવાનો હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે બીજો અને ચોથો મંગળવાર. પ્રશ્ન નંબર 9, RNTCP કાર્યક્રમ કયા રોગ માટે હતો? તો આ પ્રશ્નનો જવાબ છે ક્ષય. તો મિત્રો, હવે RNTCPનું નામ બદલીને NTP કરવામાં આવ્યું છે. NTPનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ TB ઇલ્યુમિનેશન પ્રોગ્રામ. પ્રશ્ન નંબર 10, SCFનું પૂરું નામ જણાવો. તો આ પ્રશ્નનો જવાબ છે એક્ટિવ કેસ ફાઇન્ડિંગ. પ્રશ્ન નંબર 11, વિટામિન A ડોઝ નાના બાળકને ક્યારે આપવાનો હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 9મા મહિને. પ્રશ્ન નંબર 12, બાળકોના જન્મ વચ્ચે કેટલા વર્ષનું અંતર રાખવું જોઈએ? તો આ પ્રશ્નનો જવાબ છે 3 વર્ષનું અંતર રાખવું જોઈએ. પ્રશ્ન નંબર 13, ઝેરી કમળાની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે જન્મ સમયે ચેરી કમળાની રસી બાળકને આપવાની હોય છે. પ્રશ્ન નંબર 14, વિટામિન A નાના બાળકને શરીરના કયા ભાગ વડે આપવાની હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે મોં વઢા વડે. પ્રશ્ન નંબર 15, IPVનું ઇન્જેક્શન શરીરના કયા ભાગ પર આપવાનું હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે ચામડીના પ્રથમ પળમાં. પ્રશ્ન નંબર 16, ટેમિફોસનો રંગ કેવો હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે પેશાબ જેવો. પ્રશ્ન નંબર 17, બાળશય વિરોધી રસી કઈ છે? તો આ પ્રશ્નનો જવાબ છે BCGની રસી છે, તે બાળશય વિરોધી રસી છે. પ્રશ્ન નંબર 18, NCDનું પૂરું નામ જણાવો. તો આ પ્રશ્નનો જવાબ છે નોન કમ્યુનિકેબલ ડિસીઝ, એટલે કે બિનચેપી રોગો. પ્રશ્ન નંબર 19, નેત્રખીલનું બીજું નામ શું છે? તો આ પ્રશ્નનો જવાબ છે ટેક્રોમા. પ્રશ્ન નંબર 20, BCGની રસી કેટલા મિલી આપવાની હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 0.1 મિલી. પ્રશ્ન નંબર 21, કેસ્ટેડનું પોલિયોનું વેક્સિન વાપરવા લાયક ન કહેવાય? તો આ પ્રશ્નનો જવાબ છે ત્રીજા સ્ટેજમાં આવેલું પોલિયોનું વેક્સિન વાપરવા લાયક ના કહેવાય. પ્રશ્ન નંબર 22, સગર્ભાને TTના કેટલા ઇન્જેક્શન આપવાના હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 2. સગર્ભાને TTના 2 ઇન્જેક્શન આપવાના હોય છે. પ્રશ્ન નંબર 23, પેન્ટાવેલેન્ટમાં કુલ કેટલી રસીઓનો સમાવેશ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે પેન્ટાવેલેન્ટમાં 5 રસીઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 24, હમણાં જ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક રસી જે સિરિંજ દ્વારા મોઢા વડે દેવામાં આવે છે, તો એ કઈ રસી છે? તો આ પ્રશ્નનો જવાબ છે તે રસી છે રોટા વાયરસ.
પ્રશ્ન નંબર 25, વેક્સિનની જાળવણી માટે કઈ ચેઇન જરૂરી છે? તો આ પ્રશ્નનો જવાબ છે કોલ્ડ ચેઇન. પ્રશ્ન નંબર 26, નાના બાળકના હૃદયના ધબકારા કેટલા હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે નાના બાળકના હૃદયના ધબકારા 100 થી 150 જેટલા હોય છે. માનવ અંગ તથા પ્રાણીજન્ય કચરા કયા રંગના ડસ્ટબિનમાં નાખશું? તો આ પ્રશ્નનો જવાબ છે પીળા રંગની ડસ્ટબિનમાં. પ્રશ્ન નંબર 28, ડાયાબિટીસ એક કેવો રોગ છે? તો આ પ્રશ્નનો જવાબ છે વારસાગત. ડાયાબિટીસ એ વારસાગત રોગ છે. પ્રશ્ન નંબર 29, યોગ્ય રીતે હાથ ધોવામાં કેટલો સમય લાગે? તો આ પ્રશ્નનો જવાબ છે 40 થી 60 સેકન્ડ લાગે. પ્રશ્ન નંબર 30, બીસીજીની રસી કઈ જગ્યાએ આપવાની હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે ચામડીના પોડમાં. પ્રશ્ન નંબર 31, પ્લાસ્ટિકના બાટલા કેથેટર્સ વગેરે કયા રંગના ડસ્ટબિનમાં નાખવા? તો આ પ્રશ્નનો જવાબ છે લાલ રંગની બેગમાં નાખવા. પ્રશ્ન નંબર 32, હાલમાં ગુજરાત સરકાર દ્વારા બાળકને 9 મહિને આપવામાં આવતા ઓળીના ઇન્જેક્શન સાથે કઈ રસી પણ આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે રૂબેલા, એટલે કે MR વેક્સિન આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 33, મિશન ઇન્દ્રધનુષનો મુખ્ય ધ્યેય શું છે? તો આ પ્રશ્નનો જવાબ છે બાળકોનું સંપૂર્ણ રસીકરણ એ મિશન ઇન્દ્રધનુષનો મુખ્ય ધ્યેય છે. પ્રશ્ન નંબર 34, તેજલને સગર્ભાવસ્થાનો 5મો મહિનો છે, તેને ઝેરી મલેરિયા થયો છે, તો રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમની માર્ગદર્શિકા પ્રમાણે શું આપશો? તો આ પ્રશ્નનો જવાબ છે ACT સારવાર. પ્રશ્ન નંબર 35, કોપરટીમાં કઈ ધાતુ હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે કોપરટીમાં તાંબુ હોય છે. પ્રશ્ન નંબર 36, 112 પર કોલ કરવાથી કયા કયા લાભ મળી શકે છે? તો આ પ્રશ્નનો જવાબ છે એમ્બ્યુલન્સનો લાભ મળે છે. પ્રશ્ન નંબર 37, લોહીયુક્ત અને ડ્રેસિંગ મટીરિયલ કયા રંગની બેગમાં નાખવું? તો આ પ્રશ્નનો જવાબ છે લોહીયુક્ત અને ડ્રેસિંગ મટીરિયલ પીળી બેગમાં નાખવું. પ્રશ્ન નંબર 38, ડાયાબિટીસ કયા મશીન દ્વારા માપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડાયાબિટીસ ગ્લુકોમીટરથી માપવામાં આવે છે. પ્રશ્ન નંબર 39, સગર્ભાને TT1નું ઇન્જેક્શન ક્યારે આપવાનું હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે ગર્ભ રહ્યા પછી વહેલામાં વહેલી તકે. પ્રશ્ન નંબર 40, બાળકને IPUનું પ્રથમ ઇન્જેક્શન ક્યારે આપવાનું હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 6ઠા અઠવાડિયે બાળકને IPUનું પ્રથમ ઇન્જેક્શન આપવાનું હોય છે. પ્રશ્ન નંબર 41, શરદી સાથે નાકમાંથી પાણી પડવું અને ગળું ઉબળવું એ કયા રોગના લક્ષણો છે? તો આ પ્રશ્નનો જવાબ છે તે સ્વાઇન ફ્લૂ રોગના લક્ષણો છે. પ્રશ્ન નંબર 42, ડેન્ગ્યુ તાવ કયા વાયરસ દ્વારા થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે અર્બો વાયરસ દ્વારા ડેન્ગ્યુનો તાવ થાય છે. પ્રશ્ન નંબર 43, હડકવાનું બીજું નામ શું છે? તો આ પ્રશ્નનો જવાબ છે હડકવાનું બીજું નામ રેબીઝ છે. પ્રશ્ન નંબર 44, કાનની નીચે જડબામાં સોજો આવે અને શરીરમાં દુખાવો કયા રોગમાં થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે ગાલ પચોડી. નંબર 45, કયો રોગ રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી નાખે છે? તો આ પ્રશ્નનો જવાબ છે એડ્સ એ રોગ પ્રતિકારક શક્તિને ઘટાડે છે. પ્રશ્ન નંબર 46, શીતળા કયા વાયરસ દ્વારા ફેલાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે વેરિસોલા દ્વારા શીતળા છે ફેલાય છે. પ્રશ્ન નંબર 47, એડ્સના દર્દીને કયો રોગ થવાની શક્યતા વધુ છે? તો આ પ્રશ્નનો જવાબ છે એડ્સના દર્દીને TB થવાની શક્યતા વધારે હોય છે. પ્રશ્ન નંબર 48, કયો તાવ ભેદી તાવ કહેવાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે ક્રિમિયમ કોંગો ફીવર એ ભેદી તાવ કહેવાય. પ્રશ્ન નંબર 49, કયો રોગ જંગલી પશુ કરડવાથી થાય છે, જેમાં પાણીથી બીક લાગે છે અને ગાંઠ પણ થઈ જાય? તો આ પ્રશ્નનો જવાબ છે હડકવા. પ્રશ્ન નંબર 50, MDMP ક્યારે અમલમાં આવ્યો? તો આ પ્રશ્નનો જવાબ છે 1962માં. પ્રશ્ન નંબર 51, ચામડી પર લાલ ચાંદા પડે, તાવ આવે તેમજ માથું અને સ્વરૂપ દુખે આ કયા રોગના લક્ષણો છે? તો આ પ્રશ્નનો જવાબ છે આ શીતળા રોગના લક્ષણો છે.
પ્રશ્ન નંબર 52, સૂકી ઉધરસ, તાવ આવવો, ઠંડી લાગવી એ કયા રોગના લક્ષણો છે? તો આ પ્રશ્નનો જવાબ છે ઇન્ફ્લુએન્ઝા રોગના લક્ષણો છે. પ્રશ્ન નંબર 53, ચિકન પોક્સ એ કયા રોગનું બીજું નામ છે? તો આ પ્રશ્નનો જવાબ છે અછબડાનું નામ ચિકન પોક્સ છે. પ્રશ્ન નંબર 54, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કયું કાર્ડ નીકળે છે? તો આ પ્રશ્નનો જવાબ છે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગોલ્ડન કાર્ડ નીકળે છે. પ્રશ્ન નંબર 55, માં અમૃતમ કાર્ડની જેમ કેન્દ્ર સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકી છે? તો આ પ્રશ્નનો જવાબ છે આયુષ્યમાન ભારત એ માં અમૃતમ કાર્ડની જેમ અમલમાં આવી છે. પ્રશ્ન નંબર 56, 10 નવેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 10 નવેમ્બરને વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 57, વર્લ્ડ એનેસ્થેસિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 16 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 58, વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 25 એપ્રિલ એ વિશ્વ મલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 59, વર્લ્ડ ફાર્મસી વીક ક્યારે ઉજવાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 4 થી 11 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 60, વિશ્વ આયોડિન ઉણપ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 21 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 61, વર્લ્ડ આર્થરાઇટિસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 12 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 62, વર્લ્ડ પાર્કિન્સન્સ ડે ક્યારે ઉજવાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 11 એપ્રિલ. નંબર 63, વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 14 નવેમ્બર. પ્રશ્ન નંબર 64, ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર વુમન હેલ્થ ક્યારે ઉજવાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 28 મે. પ્રશ્ન નંબર 65, વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ. પ્રશ્ન નંબર 66, નેશનલ ન્યુટ્રિશન અઠવાડિયું ક્યારે ઉજવાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 67, રાષ્ટ્રીય સલામતી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 4 માર્ચ. પ્રશ્ન નંબર 68, વર્લ્ડ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 17 એપ્રિલે. પ્રશ્ન નંબર 69, વિશ્વ અપંગતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 3 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 70, 24 માર્ચને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિશ્વ ક્ષય દિવસ. પ્રશ્ન નંબર 71, વર્લ્ડ થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 8 મે. પ્રશ્ન નંબર 72, 23 માર્ચને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિશ્વ જળ દિવસ. પ્રશ્ન નંબર 73, વિશ્વ રક્તદાન દિવસ ક્યારે ઉજવાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 14 જૂન. પ્રશ્ન નંબર 74, વિશ્વ હિપેટાઇટિસ દિવસ ક્યારે ઉજવાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 28 જુલાઈ. પ્રશ્ન નંબર 75, ડૉક્ટર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 1 જુલાઈ. પ્રશ્ન નંબર 76, વિશ્વ અસ્થમા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 3 મે. પ્રશ્ન નંબર 77, રક્તપિત્ત વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 31 જાન્યુઆરી. પ્રશ્ન નંબર 78, વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 21 જૂન, એ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 79, 4 ફેબ્રુઆરી કયો દિવસ ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિશ્વ કેન્સર દિવસ. પ્રશ્ન નંબર 80, વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 31 મે. પ્રશ્ન નંબર 81, વિશ્વ માનસિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 10 ઓગસ્ટ. પ્રશ્ન નંબર 82, વર્લ્ડ ડિસેબલ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 22 માર્ચ. પ્રશ્ન નંબર 83, વિશ્વ જાડાપણું જાગૃતિ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 15 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 84, વિશ્વ કિડની દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે 12 માર્ચે. પ્રશ્ન નંબર 85,
કેલ્સીફેરોલ એ કયા વિટામિનનું રાસાયણિક નામ છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિટામિન ડીનું. પ્રશ્ન નંબર 86, પુરુષમાં નપુંસકતા કયા વિટામિનની ઉણપથી આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિટામિન ઈની ઉણપથી. પ્રશ્ન નંબર 87, સાયનોકોબોલામાઇન એ કયા વિટામિનનું રાસાયણિક નામ છે? તો આ પ્રશ્નનો જવાબ છે B12. પ્રશ્ન નંબર 88, જળદ્રાવ્ય વિટામિન કેટલા છે? તો આ પ્રશ્નનો જવાબ છે 2. મિત્રો, જળદ્રાવ્ય વિટામિન એટલે વોટર સોલ્યુબલ વિટામિન, તો વોટર સોલ્યુબિન વિટામિન 2 છે. પ્રશ્ન નંબર 89, મેદદ્રાવ્ય એટલે કે ફેટ સોલ્યુબલ વિટામિન કેટલા છે? તો આ પ્રશ્નનો જવાબ છે 4. ફેટ સોલ્યુબલ વિટામિન 4 છે. પ્રશ્ન નંબર 90, બાળકોમાં કયો રોગ વિટામિન ડીની ખામીને લીધે થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે રિકેટ્સ. પ્રશ્ન નંબર 91, સ્ત્રીઓમાં વ્યંધત્વ કયા વિટામિનની ઉણપથી આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિટામિન ઈ. પ્રશ્ન નંબર 92, વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે સ્કર્વી. પ્રશ્ન નંબર 93, એનિમિયા અને અતિસાર એ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે B9ના લીધે. પ્રશ્ન નંબર 84, સાયનોકોબાલામાઇન એ કયા વિટામિનનું રાસાયણિક નામ છે? તો આ પ્રશ્નનો જવાબ છે B12. પ્રશ્ન નંબર 95, કયા વિટામિનનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિટામિન સીનું નામ એસ્કોર્બિક એસિડ છે. પ્રશ્ન નંબર 96, કયા વિટામિનને મલ્ટિવિટામિન કહે છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિટામિન બીને મલ્ટિવિટામિન કહે છે. પ્રશ્ન 97, બાયોટિન એ કયા વિટામિનનું રાસાયણિક નામ છે? તો આ પ્રશ્નનો જવાબ છે B7નું નામ બાયોટિક છે. પ્રશ્ન નંબર 98, કયા વિટામિનને નાયસિન પણ કહે છે? તો આ પ્રશ્નનો જવાબ છે B5 વિટામિનને નાયસિન પણ કહેવાય છે. પ્રશ્ન નંબર 99, પેટામાંથી રક્તસ્રાવ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે વિટામિન સીના લીધે પેટામાંથી રક્તસ્રાવ થાય છે. 1-4 વર્ષની ઉંમરના બાળકને ક્લોરોક્વિનનો 3 દિવસનો ગોળીનો ડોઝ કેટલો હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે 1-1-38. થેન્ક યુ મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ સાથે મારો વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.